नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमारो स्वागत छे। आजे आपणे गुजराती विषय में गंगा सतीनुं भजन सीलवंत साधु विषय भणीशुं। भजननी समजूती मेळवीए ए पहेला आवो आपणे गंगा सतीना जीवन झांखी विषे थोड़ू जाणीए। गंगा सती, जन्म 1846, अवसान 1894। गंगाबा कहलसन गोहिलनो जन्म भावनगर जिल्लाना राजपुरामां थयो हतो। તેમને સમાધિ લેતા પહેલા તેમના શિષ્ય પાનબાઈને 52 દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી, જે આજે ભજન રૂપે પ્રચલિત છે। વીજળીને ચમકારે, મેરુ ડગે, શિલવંત સાધુને ભક્તિ કરવી તેણે વગેરે ગંગાસતીના જાણીતા પદો છે। ગંગાસતી યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા। જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે। મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે। ગંગાસતીના ઘણા ભજને પ્રચલિત બન્યા છે। પ્રસ્તુત ભજન માને એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે। જેનામાં સર્વગુણનો વિકાસ થયો હોય એ શીલ છે, જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ ન હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ જેનાને એક હોય, આઠે પ્રહર આનંદમાં રહેતા હોય એવા સાધુને વારે વારે નમવાની વાત ગંગાસતીએ કરી છે। આ ભજનની અંદર ગંગાસતી કહે છે કે ભાઈ કેવા સાધુને નમવા જોઈએ, તો કે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેને બદલે નહીં વર્તમાન રે। કેવો સાધુને નમવાનું, તો કે શીલવંત, શીલવંત સાધુ, જે ચારિત્રવાન સાધુ છે એને વારંવાર નમવો, જેના બદલે નહીં વર્તમાન રે, જે ક્યારેય બદલાતો નથી, જે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં પોતાના મન વચન અને કર્મથી એક સરખો જ રહે છે, શીલવંત સાધુને વારે વારે નમો। ચિત્તની વૃત્તિ જેને સદાય નિર્મળ, જેને મહારાજ થયા મહેરબાન। ચિત્તની વૃત્તિ નિર્મળ એટલે પવિત્ર, ચિત્તની વૃત્તિ જેને સદાય નિર્મળ છે અને જેની ઉપર ઈશ્વરની મહેરબાની છે, એવા સાધુને ગંગાસતી પાનબાઈને કહે છે કે વારંવાર નમવું જોઈએ। જેને શત્રુને મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રે, શીલવંત સાધુને શત્રુ કે મિત્ર ઉરમાં એટલે હૃદયમાં એવો કોઈ ભાવ હોતો નથી કે આ મારો મિત્ર છે અને આ મારો શત્રુ છે, એને તો બધા સરખા હોય છે અને હંમેશા પરમાર્થમાં જેને પ્રીત રહે છે। મન વચનને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત, શીલવંત સાધુને વારે વારે નમીએ। મન વચન અને વાણીથી જે સાધુ છે એ એક સરખો જ રહે છે, એનું મન પણ પવિત્ર છે, એનું વચન પણ પવિત્ર છે અને જેની વાણીમાં પણ પવિત્રતા છે, આવો શીલવંત સાધુ હોય તેને ગંગાસતી કહે છે કે વારંવાર નમીએ। આઠે પોર મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે। આઠ પોર, ત્રણ કલાકનો એક પોર હોય છે, એટલે આઠ તેરીને 24 કલાક થઈ, એટલે ત્રણ કલાકનો એક પોહર, એવા આઠે પોહરમાં જે હંમેશા આનંદમાં રહે છે, જે કોઈની ચિંતાઓ કરતો નથી, જેને આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેયથી પર થઈ ગયો છે અને જેને તુરિયાનો તાર, આમ તો તુરિયા એટલે ઘોડો, પણ અહીં જેનો આતંક જાગી ગયો છે એવા અર્થમાં લઈ શકાય, તો આવા સાધુને ગંગાસતી કહે છે કે વારંવાર નમવું જોઈએ। નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનોનો વ્યાપાર રે, શીલવંત સાધુને વારે વારે નમીએ। જે સાધુને પોતાના નામથી કંઈ લેવા દેવા નથી, જેને કોઈ રૂપ સાથે લેવા દેવા નથી, જેને મોહ અને અહંકાર ને જીતી લીધા છે, આવા સાધુને વારંવાર નમવાનું પાનભાઈ કહે છે।
सदा भजनों में व्यापार रहे। व्यापार इतने ही धंधो करवानी बात नहीं, पर जे साधु हमेशा ईश्वर ना भजन में व्यस्त रहे जे एवा साधु ने गंगा सती पानबाई ने कहे जे कि वारंवार नमो संग तू करो तो तमे एवा नहीं करशो तो उतरशो भव पार रे। हे पानबाई, संगत जो कोई साधु नहीं करो तो आवा तमे शीलवंत साधु नहीं करजो जे तमने आ संसार रूपी पौसागर पार करावशे। गंगा सती एम बोलिया रे पानबाई, जेने वचनों में विश्वास रे शीलवंत साधु ने वारे वारे नमिए। गंगा सती कहे जे कि शीलवंत साधु ने तमे वारंवार नमो, जेने वचनों में विश्वास होय आवा साधु ने वारंवार नमी अने एमनी साथे जो तमे संगति करशो तो ये तमने संसार रूपी पौसागर पार करावशे।